सर्वे वाला मुख तो कारण सत्संग ना सभ्य तरीके एटले के कारण सत्संगी तरीके एटले के अनादि मुक्त तरीके अपना सौना बे गोल छे अने बे गोल ने पूर्ण करवा माटेनो एक रोल छे જેનું અનુસંધાન સતત રહે એટલા માટે આપણે વાત રિપીટ 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 કરીએ છીએ. સંપ્રદાયમાં આવીને પહેલો જ જેને પામવાનું છે, જેને સુખને માણવાનું છે, જે આપણું લક્ષ્ય છે, જે આપણું નિશાન છે, એવા આશ્રિત માત્ર એ સર્વેનું ધ્યેય સ્વરૂપ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને જેમ છે તેમ ઓળખો એ સંપ્રદાયમાં પ્રવેશ છે. સ્કૂલ કે કોલેજમાં એડમિશન લેવું હોય, આગળ અભ્યાસ કરવો હોય તો પહેલો પ્રવેશ મેળવવો ફરજિયાત હોય છે. અહીંથી વિદેશમાં કોઈ સ્ટુડન્ટ વિઝા ઉપર જવું હોય તો પહેલાં કોલેજમાં એડમિશન મળે પછી જ વિઝા માટેની પ્રોસિજર આગળ ચાલુ થાય છે. પ્રવેશ પહેલો લઈ લેવો પડે છે. એની જેમ સંપ્રદાયમાં પણ પ્રવેશ મેળવવો હોય તો એ મેળવ્યો કોને કહેવાય? તો જે આપણું લક્ષ્ય છે, આપણું નિશાન છે, એવા આપણા ઈષ્ટદેવને જેને પામવાના છે, જે આપણું ધ્યેય છે, જ્ઞેય છે, ઉપાસ્ય સ્વરૂપ છે, એવા મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું. કે ભગવાન સ્વામિનારાયણ કેવા છે, જેને પામવા છે ને એનો જો એમાં કંઈક ફેર રહી જાય તો એ ન ચાલે. જ્યાં જવું હોય ત્યાંનું પૂરું એડ્રેસ પહેલાં જોઈએ છે. જેની સાથે સદાય રહેવાનું છે, જે આપણું સુખનું કારણ છે, જે આપણું ડેસ્ટિનેશન છે, લક્ષ્ય છે, ને એના સ્વરૂપને ઓળખો કે મહારાજ કેવા છે. મોટા મોટાએ અને મહારાજે સ્વયં પોતાની નિકટમાં જે આવ્યા એને પહેલું આ કરાવ્યો છે અને પહેલું કરવું જ પડે. મહારાજની હયાતીમાં મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્યવા દર્શન આપતા, રામાન સ્વામીના શિષ્ય રામદાસભાઈ હતા, રામદાસ સ્વામી મહારાજના સ્વરૂપને ઓળખવામાં બહુ કાચું રહી ગયેલું. ઘણી ઉંમર થઈ, અંધકાર સમો આવ્યો, મહારાજ તેડી ન જાય, પરંતુ છેલ્લે છેલ્લે સેવા તો ખૂબ કરેલી, રામાન સ્વામીની કરેલી, મહારાજની પણ કરેલી, પણ સેવાનું ફળ મહારાજના સ્વરૂપને જાણ્યા સિવાય, ઓળખ્યા સિવાય એનું ફળ ન મળે. સભા વચ્ચે આવીને એમણે કહ્યું કે સંતો હરિભક્તો, આજ સુધી આ ગોપાળાન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મોટા મોટા સંતોની જ્યારે ઉપાસનાની સર્વોપરી વાતો કરતા ત્યારે હું આડો આવતો હતો. એમ કહેતો કે આ છોકરા, ગોપાળાન સ્વામીને પણ છોકરો કહેતા, નિત્યાન સ્વામીને છોકરો કહેતા, ઉંમરમાં બહુ નાના, એટલે કે આ છોકરાઓ, આ શું ભગવાનને ત્રાજવે લઈને તોલવા બેઠા છો? હું એવું કહેતો, પરંતુ મને હવે ગમ પડી, ખબર પડી કે ભગવાન શ્રીજી મહારાજ કેવા છે. માટે બધા ભલા થઈને આ વાતને સમજો. આ જે વાત કરી રહ્યા છીએ આ સભામાં તો બધા મોટા ભાગના આપણને ગળથૂથી આ વાત મળી છે, પણ ન સમજતા હોય તો આ સમજો, કંઈ પણ કસર આમાં રહી ન જાય. ગમે એટલા સાધન કર્યા હશે, ગમે એટલો ત્યાગ હશે, ગમે એટલી ભક્તિ હશે, પણ મધ્યનો નવમો વચનામૃત શ્રીજી મહારાજ બોલ્યા છે કે એની કોઈ રીતે જો ભગવત સ્વરૂપની, અમારા સ્વરૂપની જો યથાર્થ નિષ્ઠા નહીં હોય અને એમાં લોચો પોચો હશે તો કોઈ પ્રકારે ખામી નહીં ભાગે, ખોટ નહીં ભાગે.
अर्थात एनु अत्यंत कल्याण लोचे पड़ी जाए। महाराज अने रामदास भाई एटला माटे भर सभा में कहू। महाराज पछी एमने टाइटल क्लियर थयो ने मूर्ति ना सुख में पहुंचाड्या होय एवं पछी बन्यु छे। घणु बधु आवु तो संप्रदाय में बनेलु छे। आपणो आ निष्ठानो पायो बहु परिपक्व जोईए ए संप्रदाय में एडमिशन लीधो कहेवाय। एमां बन्ने स्वरूपे वात आई जाए। अन्वयना स्वरूपे एक किरण द्वारा महाराज सर्वना करता छे अने अनंत चालोचाल एकांतिक परम एकांतिक अने अनादि मुक्तोना महाराज डायरेक्ट व्यतिरेक स्वरूपे स्वयं पोते करता छे। आ रीते महाराज ने छय अंगे जारे ओळखवामां आवे अने एनो दृढ़ाव थाय अने ए महाराज गया नथी मने अत्यारे वर्तमान काले प्रतिमा स्वरूपे साक्षात प्रगट अने प्रत्यक्ष मळ्या छे मळ्या छे मळ्या छे। दादा खाचर ने मळ्या था एवाज के एज महाराज मने प्रगट अने प्रत्यक्ष मळ्या छे। आने कहेवाय प्रत्यक्ष पणे महाराज नो निश्चय थयो कहेवाय। हवे आ मळ्या पछी आ प्रत्यक्ष पणे निश्चय थयो जेने प्रथमना 33मा वतनामृतमां आश्रो दृढ़ आश्रो अने अति दृढ़ आश्रो अने प्रत्यक्षपणे निश्चय को कि अति दृढ़ आश्रो को एवा महाराज अपने ओळखाया पछी कृतार्थपणु मान्यु कि महाराज मने प्रगट अने प्रत्यक्ष मळ्या छे। जेने गुणायतन समये पहली ज वात में लखी नाख्युं जेने देह मूकीने पामवाता ए महाराज मने छते देहे प्रगट अने प्रत्यक्ष मळी चूक्या छे। जे तेजना समूह में छे ए आज छे आ प्रभाव में छे तेजना समूह में छे आ तेजना समूह में छे। अक्षरधाम तेजनो समूह एज अक्षरधाम ए आने विषे ज छे। अनंत अनादि मुक्तो आज स्वरूप ने विषे जेना हूँ दर्शन करू छू ए स्वरूप मने मळ्यो छे। आपणने अवर भावनी दृष्टि छे एटले वासनामां घनश्यामनगरमां वडोदरामां सूरतमां के भरूचमां के अंकलेश्वरमां के મહેસાણામાં દેખાય છે પરંતુ કે આપણું ઘર દેખાય છે પરંતુ પ્રભાવમાં નથી ઘર રહેતું નથી કોઈ વાસના કે કોઈ સ્થાન રહેતું આ ગઢડો શહેર કે ઓસરી કાંઈ નથી। મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં માત્ર ગઢડાને નથી ઉડાડ્યું અવર ભાવ માત્ર ઉડાડવાનો છે। મહારાજ સદાય પ્રભાવમાં છે દિવ્ય છે સાકાર મૂર્તિ છે અને એ સ્વરૂપની દૃઢતા થયા પછી હવે આપણે શું કરવાનું। આ થયો મહારાજને આ કારણ સત્સંગમાં આવ્યા પછીનો સત્સંગી માત્રનો પ્રાઇમરી ગોલ એટલે કે પ્રવેશ પામવા માટેનો ધ્યેય। હવે પ્રવેશ મળી ચૂક્યો પછી શું બાપજીના શબ્દોમાં આને કહેવાય કાચું ધાબું। કાચું ધાબું શાના માટે છે તો પાકું ધાબું ભરવા માટે છે। કાચું ધાબું એટલે સેન્ટ્રિંગ સેન્ટ્રિંગ કરવું જ પડે। શાના માટે કરવું પડે પાકું ધાબું ભરવા માટે સેન્ટ્રિંગ મસ્ટ ફરજિયાત છે। પરંતુ સેન્ટ્રિંગ અંતિમ નથી પૂર્ણ વિરામ નથી કાયમી નથી કામ ચલાવું છે એમ આપણને મહારાજનો નિશ્ચય અવરભાવનો નિશ્ચય થયો પછી નેક્સ્ટ શું પછી શું બીજું સ્ટેપ કયું મકાન બનાવ્યું વોટ ઇઝ નેક્સ્ટ પછી શું રસોઈ બનાવી હાથમાં લઈ લીધી ડીશમાં આવી ગઈ પછી શું રસોઈ બની રસોડામાં છે ત્યાં સુધી ચલો હજુ આપણને ભય રહે કે કદાચ મળે કે ન મળે પણ હાથમાં આવી ગઈ પછી તો પૂરું થઈ ગયું ડીશમાં આવી ગઈ ના હજુ એનાથી કઈ ભૂખ ન ભાગે ડીશમાં આવી ગઈ પરંતુ એની સ્મેલ આવશે જોઈને આનંદ આવશે પરંતુ પેટમાં ટાઢું નહીં થાય કારણ કે ડીશમાં આવી છે હજુ। પ્રત્યક્ષપણે નિશ્ચય મહારાજનો થયો કે જે દાદા ખાચર ગોપાળાન સ્વાય મુક્તાન સ્વાય બ્રહ્માન સ્વાય ગુણાયતાન સ્વાયને મળ્યા હતા એ જ મહારાજ મને મળ્યા છે એ પ્રત્યક્ષપણે નિશ્ચય થયો પરંતુ હજુ એ અવરભાવનો નિશ્ચય છે પ્રતિમા સ્વરૂપે સાક્ષાત મળ્યા છે પરંતુ મહારાજની ઉપાસના કોને કહેવાય ઉપ વત્તા આસન મહારાજનું નિકટમાં નિકટ આસન
અને નિકટમાં નિકટ આસન એટલે રોમ રોમ પણે મહારાજ સાથે એકતા, સંપૂર્ણપણે મહારાજ સાથે એકતા, તદ્રુપપણું તદાકારપણું રોમ રોમ પણે એકમેકપણું, એને કહેવાય મહારાજની શુદ્ધ ઉપાસના. અને એ ઉપાસના એટલે મહારાજની સાથે પ્રતિલોમ ભાવે મૂર્તિના સુખના ભોગતા થવું, જેને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. એ જ ઉપાસનાનું અંતિમ ચરણ છે અને એ જ શુદ્ધ ઉપાસના છે. આપણો ગોલ એ છે, લક્ષ્ય આપણને સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં અનેક ઠેકાણે આ કહ્યું છે અને બાપાશ્રીએ તો એને ખુલ્લી મૂકી છે આ વાતને. અબજી બાપાએ પ્રગટ થઈને આ વાતને ખુલ્લી મૂકી કે મહારાજને ઓળખ્યા પછી મહારાજના સ્વરૂપમાં જોડાવું, એટલે કે પુરુષોત્તમ રૂપ એના જેવા પાત્ર થઈ અને મહારાજના સ્વરૂપની સાથે એકમેકપણે મહારાજના સુખને ભોગતા થવું, અનાદિમુક્તની સ્થિતિને પામવી, એ આપણા સૌનું અંતિમ ચરણ છે, અંતિમ ગોલ છે, આપણું લક્ષ્ય છે. મહારાજને ઓળખ્યા પછી હવે આપણે આની તરફ સ્ટેપ માંડવાના છે, ડગલા માંડવાના છે. અને એના માટે જ આ સભાઓ છે, એના માટે જ આ મંદિરો છે, એના માટે જ આ કારણ સત્સંગ છે, એના માટે જ સંતો ભક્તો આપણને મહારાજ સ્વામિનારાયણ ભગવાન આ કારણ સત્સંગમાં લાવ્યા છે. એટલે હવે પછી સ્નાન, હવારમાં સ્નાન પતી ગયું, બ્રશ પતી ગયું, પછી તમારી દૃષ્ટિ ક્યાં હોય? સ્નાન ઉપર, કે હવે જ્યાં સુધી નાવ નહીં ને, દાંતણ કે બ્રશ કર્યું પછી નાવ નહીં ત્યાં સુધી ચેન ના પડવું જોઈએ, અને નાહ્યા પછી પૂજા ન થાય ને ત્યાં સુધી ચેન ના પડવું જોઈએ. નાવું એ અંતિમ ચરણ નથી, નાયા પછી પૂજા કરવી એ અંતિમ ચરણ છે. પૂજા કરવા માટે નાવાનું છે અને નાવા માટે બ્રશ કરવાનું છે. એમ આપણને શાના માટે મહારાજને ઓળખવાના? ઓળખ્યા પછી શું કરવાનું? શું એના પ્રત્યાઘાત શું પડવા જોઈએ? ઓળખ્યા પછી એનું આઉટપુટ શું મળવું જોઈએ? પછીનું ચરણ કયું છે? પછીનું સ્ટેપ કયું છે? એ પૂર્વાર્ધ છે. તો ઉત્તરાર્ધ પછીનો કયો? તો મહારાજને ઓળખ્યા પછી મહારાજના સ્વરૂપમાં જોડાવા તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ, એના જેવા થવા માટે. અને જોડાવા માટે શું કરવું પડે? તો એના જેવો થાય એ જ એનામાં જોડાઈ શકે. જેમ દેહધારી દેહ ભૌતિક સુખોની સાથે જોડાવા માટે એ પાત્ર છે, પરંતુ મહારાજ લૌકિક નથી, અલૌકિક સ્વરૂપ છે. આપણે અગાઉ એક સભાની આગલી સભાની અંદર દ્રષ્ટાંત આપ્યું હતું કે 5 કિલોગ્રામ અને 5 કિલોમીટર આ બંનેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો થાય કે ન થાય? આજે નહીં પણ 12 મહિના પછી તો થાય કે ના થાય? અહીં ના થાય, અમેરિકામાં તો થાય, મુંબઈમાં તો થાય, રાજુભાઈ થાય કે ના થાય? ના થાય, ક્યાંય ના થાય. કોઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. સાયન્ટિસ્ટ ના કરી શકે, ના કરી શકે. કોઈ મેથેમેટિક્સનો ખાંટું હોય તો કરી શકે, ના કરી શકે. કેમ ના કરી શકે? કિલોગ્રામ અને કિલોમીટર બંને એકમ જ જુદા છે. એક માપવાનું એકમ છે, એટલે કે ડિસ્ટન્સ માપવાનું એકમ છે કિલોમીટરે, અને 1 કિલોગ્રામ એ વજન માપવાનું એકમ છે. બંને વસ્તુ જુદી છે, બેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કદી શક્ય નથી. એમ જ દેહધારી એ ભૌતિક સુખો માણવા માટે છે અને મહારાજ એ અભૌતિક અલૌકિક દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે, એક માયિક સ્વરૂપ છે. એણે કરીને અલૌકિક સુખ માણી શકાય નહીં, કારણ કે બંને વસ્તુ તદ્દન જુદી છે. બાપજી જે કે પ્રમાણે કહે છે, એક ટાઢું લોઢું છે, એક ઊનું લોઢું છે, બંનેને ભેગા કરવા હોય તો કેટલી હથોડીઓ મારે તો ભેગા થાય ભેલા, કોઈ સંજોગમાં ભેગા ના થાય, હથોડી નહીં હથોડા મારે તો ભેગા ના થાય. શું કરવું પડે? એ ઊના લોઢા જોડે ટાઢા લોઢાને જો જોડવું હોય તો ટાઢાને ઊનું કરવું જ પડે, ગરમ કરવું જ પડે. અને એ કેટલા સેલ્સિયસ કે કેટલા ફેરનહીટ સુધી લઈ જવું પડે, કેટલા માપ સુધી? તો જેટલું ઊનું લોઢું જો 100 ડિગ્રી ગરમ હોય તો એ ટાઢાને 100 ડિગ્રી સુધી ગરમ કરે તો જ તે બંને લોઢા ભેગા થાય અને પછી હથોડો મારે તો જ ચોંટી શકે, બાકી શક્ય જ નથી. કેમ? સજાથી કરવા પડ્યા, બે વિજાતી છે, નહીતર બે શક્ય નથી કે કોઈ દિવસ બની શકે. ચલો કિલોમીટર અને કિલોગ્રામ એ બંનેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શક્ય નથી, કોઈ કાળે શક્ય નથી. એમ દેહધારી કોઈ દિવસ મૂર્તિમાં સુખમાં જોડાઈ શકે જ નહીં, કોઈ કાળે શક્ય નથી. ભલે આપણને નિષ્ઠા થઈ છે, આપણો પ્રવેશ ચાલુ થયો છે, પરંતુ હજુ આગળનો સ્ટેપ આપણે બાકી છે. મહારાજને ઓળખ્યા પછી જોડાવા માટે, એના માટે મહારાજ જેવા એને સજાતી થવું પડે. હવે આપણી આ પ્રોસિજર આ છે, કારણ સત્સંગ આના માટે છે મુક્તો. હવે બીજી વાત કે કિલોગ્રામ અને કિલોમીટર એ બેયનો કોઈ દિવસ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ન થઈ શકે, પરંતુ ડોલર અને રૂપિયા, $100 અને 100 રૂપિયાનો સરવાળો કરવો હોય તો થઈ શકે? ના, ડાયરેક્ટ ના થઈ શકે, પણ થઈ શકે.
ડાયરેક્ટ ના થઈ શકે, પણ ના જ થઈ શકે એવું નથી. થઈ શકે, શું થઈ શકે, કેમ થઈ શકે, કે એને કન્વર્ઝન કરો, બે માંથી એકને કન્વર્ઝન કરો, રૂપાંતરિત કરીએ તો પાછું થઈ શકે. દેહધારી દેહ ભાવ સોતો દેહધારી તો મહારાજમાં જોડાઈ શકે જ નહીં, પરંતુ દેહથી જુદો છે આત્મા, અને આત્માનું કન્વર્ઝન થાય એટલે કે એનું રૂપાંતર થાય. શામાં રૂપાંતર થાય? એ પુરુષોત્તમ રૂપ થાય તો મહારાજ સાથે જરૂર જોડાઈ શકે. જેમ રૂપિયાને ડોલરમાં કન્વર્ઝન કરો કે 120 રૂપિયા છે, ચલો 2 ડોલર, અથવા તો 100 ડોલર છે ને એને રૂપિયામાં કન્વર્ઝન કરો, રૂપાંતરિત કરો, તો બે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શક્ય છે. એમ મહારાજની સાથે જોડાવું હોય તો દેહધારી તો ન જ જોડાઈ શકે, તો દેહથી જુદો હું આત્મા છું તો આત્મ વિચાર વાળો જોડાઈ શકે ના. એને પણ પ્રોસીજર એક પતી ગઈ કે દેહથી જુદો હું આત્મા છું, દેહ મારું સ્વરૂપ નથી, દેહ તે હું નથી, હું મંજીભાઈ તે હું નથી, બાબુલાલ તે હું નથી, કાળોતરા મારી સરનેમ નથી, મુંબઈ મારું ગામ નથી, રાપર મારું ગામ નથી, હું ઠક્કર નથી, હું બ્રાહ્મણ નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. એ દેહની અવસ્થા છે, એ બધું દેહના અનુસંગીત છે, પણ હું દેહથી તદ્દન જુદો આત્મા મારા ચૈતન્યને મને હવે આત્માએ રહેવા નથી દીધો. હું દેહ તો નથી, દેહથી જુદો હું આત્માય નથી, પણ મારા ચૈતન્ય મારા આત્માને કેવળ કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણ એને પહેલું શું કરે છે, એને રૂપાંતર થવાની એની કોઈ તાકાત નથી. આત્મા પુરુષોત્તમને સાથે જોડાવા માટે રૂપાંતરિત થવો પડે, પણ એ જીવની તાકાત નથી કે ભગવાનમાં જોડાવા માટે રૂપાંતરિત સ્વયં પોતાની રીતે થઈ શકે. તો સત્પુરુષની શું જરૂર છે, કરો એ કામ, કરવાનું કામ એ કૃપા કરવા કૃપાથી થાય, અને એ કામ મહારાજ જ કરે છે, પણ એ અવરભાવમાં સત્પુરુષ, એના માટે સત્પુરુષની જરૂર છે. સત્પુરુષ દ્વારા કરનારા તો કોણ છે ભેલા, મહારાજ જ કરે છે. સત્પુરુષ માત્ર નિમિત્ત છે, દેખાવા માત્ર છે, બાકી કરતું અકર્તું અન્યથા કરતું, એ અન્યથા કરતું પણ કોનું છે, મહારાજનું છે. એ પોતે વર્તમાન ધરાવે છે. જો વર્તમાનનું મૂલ્ય કેટલું મોટું છે, આપણને એમ થાય કે હાથ જાલીને શું કરતા હશે, હાથ જાલીને શું કરે છે, આ કરે છે. આપણને પહેલું જ્ઞાન આપે છે, શું જ્ઞાન આપે છે, કે તું દેહધારી નથી, આ દેહ તારું સ્વરૂપ નથી, દેહ તે તું નથી, દેખાય છે તે તું નથી, તને લોકો જે નામથી બોલાવે છે તે તું નથી, લોકો તને કહે છે કે ભાઈ તું મન સંજય 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 નથી, તું ભાઈ ઉમંગ નથી, તું પરેશ નથી, તું આ નથી, તું દેવ નથી, તું રાકેશ નથી, આપણને આ શીખવાડે, અને એ શીખવાડીને પછી તો કોણ છે તું, તું એનાથી તદ્દન જુદો છું. જેમ ચશ્મા અને ચશ્માનું બોક્સ બે અલગ છે, જેમ દૂધ અને દૂધની કોથળી બંને અલગ છે, દૂધની કોથળી એ દૂધ નથી, દેખાય છે કોથળી પણ એ દૂધ નથી, એ દૂધનું કન્ટેનર છે. જેમાં વસ્ત્ર પહેર્યું છે એ વસ્ત્ર અને તમારું શરીર બે અલગ છે, એમ શરીર અને આત્મા બંને તદ્દન નોખા છે. આત્મા કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, કોઈનો ભાઈ નથી, કોઈનો પુત્ર નથી, કોઈની નાત નથી, એની જાત નથી, અને એને મહારાજે કેવળ કૃપા કરીને આપણને આત્મા પણ નથી રહેવા દીધા. આ કારણ સત્સંગમાં એ ભૂમિકાએ પણ આપણને નથી અટકાવ્યા, આપણને એથી આગળની ભૂમિકા ઉપર મહારાજને મોટા લઈ જાય છે. કારણ કે આ જીવની તાકાત નથી, કોઈ ગરીબ માણસ હોય એની તાકાત નથી કે રાજાના મહેલ સુધી જઈ શકે, પરંતુ જો દીવાન મળી જાય તો રાજા સુધી પહોંચાડી દે. એમ આ જીવને ભગવાનની સાથે સુખ ભોગતા થવું હોય તો આ જીવની કોઈ તાકાત નથી, એ તો એની જીવ દશા છે, ખારીપણું છે. પરંતુ એવા સત્પુરુષ મળે અને એની સાથે પ્રીતિ થાય, એ વર્તમાન ધરાવે, અને વર્તમાન ધરાવીને એને જ્ઞાને કરીને દેહને ખોટો કરાવે અને આત્માને જુદો પાડી દે, અને જુદો પાડીને ચૈતન્યને વર્તમાન ધરાવે છે. આપણને વર્તમાન ધરાવે છે દેહને નહીં, પણ એ ચૈતન્યને આત્માને મોટા પુરુષ વર્તમાન ધરાવીને જા તારા ચૈતન્યને એક જન્મના બે જન્મના અનંત જન્મના ખોટના ખાતા વાળીને તને દેહરૂપ મટાડીને અરે આત્મભાવ પણ ભૂલાડીને તારા ચૈતન્યને અનાધિમુક્ત કરીને પુરુષોત્તમ રૂપ કરીને તારા ચૈતન્ય મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે રાખ્યો છે રાખ્યો છે. આ કોલ આપે છે. બસ મૂલ્ય શાનું છે તો કે એમ થઈ જવાય, એમ છેક તળિયેથી નળિયે પહોંચી જવાય, જીવમાંથી શિવ કહેતા અનાધિમુક્ત એમ થઈ જવાય, એમ જ થઈ જવાય, આમ જ થવાય. આ કેવળ કૃપાનું કાર્ય છે, અને એટલે બાપાએ કીર્તનમાં લખ્યું છે કે નથી સાધન કે બુદ્ધિનું આ કામ, નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમા. આ બધી પ્રાપ્તિ આવી ગયો, પ્રાપ્તિ એ કરીને આપણને સત્સંગી કર્યા એવું નહીં, પ્રાપ્તિ એ કરીને આપણને અનાદિમુક્ત કરી દીધા, આ પ્રાપ્તિ છે, નક્કી કર્યા છે, એમાં કોઈ બે મત નથી. અને એટલે કહ્યું કે
નથી સાધન, સાધન થી થવાતું નથી હો, સાધન કરનારા તૂટી તૂટીને મરી જાય તો મેળ ન પડે, અનંત જન્મ થાય ને તો મેળ ન પડે, આ સાધન નો માર્ગ જ નથી, આ બુદ્ધિનો માર્ગ નથી. મહારાજનું સ્વરૂપ જ સાધનથી ન ઓળખાય, કે કોઈ મહેનતથી ન ઓળખાય, શાસ્ત્રીઓથી ન ઓળખાય, વિદ્વાનોથી ન ઓળખાય, તો પછી અનાદિની તો હા પડે જ કેવી રીતે પહેલા. આ તો જો પહેલું એડમિશન જ ના મળે તો ડિગ્રી તો મળે જ કેવી રીતે, એડમિશન જ ના મળે તો ડિગ્રી કેવી રીતે મળે. આ તો ડિગ્રી આપી દીધી આપણને, કેટલી મોટી પોઝિશન આપી દીધી, કેટલી મોટી પદવી આપી દીધી, પણ આ સાધનથી નથી મળી, અહીં બુદ્ધિથી નથી મળી, અને બુદ્ધિને સાધનથી મેળ પડે એવી નથી. અમને અમારી બુદ્ધિમાં સૂઝે તો માનશું, તો બુદ્ધિમાં મેળ પડે એવો નથી. સમજ્યા? મહારાજને મધના 13મા વચનામૃતમાં કહેવું પડ્યું છે, મહારાજ બોલ્યા છે, મહારાજ કે સદશાસ્ત્રો ને સદગ્રંથોમાં બધી વાત લખેલી હોય પણ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી, એ તો ભગવાનના ધામમાંથી એવા સંકલ્પ સ્વરૂપ કે એવા મોટા અનાદિ મુક્ત સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખ થકી અને એમાં વિશ્વાસ આવે અને મહારાજ ઘેડ પડાવે તો મેળ પડ્યો. એના માટે જ્યારે પ્રગટ થાય, પ્રગટ તો હોય પણ એના માટે પ્રગટ થાય, અને એના માટે પ્રગટ થયા ક્યારે કહેવાય, એને હા પડે એના માટે પ્રગટ થયા કહેવાય, એવો વિશ્વાસ આવે અને એ લવડાવે ત્યારે મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે કીધું કે નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ, રાખો પાકો વિશ્વાસ તે આ ઠામ જિજ્ઞાસો, શ્રીજી મળે મોક્ષ થાય છે. મોક્ષ એટલે, મોક્ષ એટલે આત્યંતિક મોક્ષ એટલે અનાદિની સ્થિતિ, કે મહારાજ અનાદિની પ્રાપ્તિ કૃપાથી કરાવે છે અને એના વગર મેળ પડેવો જ નથી. ત્યારે કોઈએ કીધું કે આવી રીતે પણ કેવળ કૃપાથી, આ કેવળ કૃપાનો માર્ગ છે બાપા. એટલે કીધું કે ક્રિયા સાધ્ય ગઈ અને કૃપા સાધ્ય રહી, આ કૃપા સાધ્યનો માર્ગ છે ભાઈ. આપણે બધા બેઠેલા બહુ ફાવી ગયા છીએ, બહુ ફાવી ગયા છીએ, બહુ ફાવી ગયા છીએ. ભલે કદાચ આમાં ખબર પડે કે ના પડે, તત્વજ્ઞાનની ઉજ પડે કે ના પડે, વિશ્વાસ રાખજો ને હા પાડજો. સમજ્યા? કાંઈ બીજી ખબર પડે કે ના પડે, કદાચ ઓછું સમજાય વધુ સમજાય કંઈ વાંધો નહીં, એટલું ઘેડ પાડજો કે બસ જે કહે છે સાચું છે, મને સમજાતું નથી, હે મહારાજ કૃપા કરીને સમજાવજો બસ. પરંતુ બીજો સંશય ન કરશો, આ કેવળ કૃપાનો માર્ગ છે, કેવળ વિશ્વાસનો માર્ગ છે. ત્યારે કહ્યું કે રાખો પાકો વિશ્વાસ તે આ ઠામ જિજ્ઞાસો, શ્રીજી મળે મોક્ષ. હવે પાકો વિશ્વાસ કોને કહેવાય? પાકો વિશ્વાસ કોને કહેવાય? આપણને રાખજો કીધું પણ રખાવે તો રહે છે, હવે પાકો વિશ્વાસ આવ્યો કોને કહેવાય? મુક્તો આપણને ઉપાસનામાં તો પાકો વિશ્વાસ આવ્યો છે, પરંતુ મુક્તો હવે એથી આગળનો વિશ્વાસ કરવાનો કીધો છો. માત્ર મહારાજના સ્વરૂપને ઓળખ્યાનો વિશ્વાસ નથી કર્યો કીધો મહારાજે, એથી આગળનો વિશ્વાસ કીધો છે. કયો વિશ્વાસ? ત્યાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ઉત્તમ રાયને શ્રીજીએ કહ્યું એમ, ઉત્તમ રાયને શ્રીજીએ કહ્યું એમ, નખો કોળું ઘડામાં આખું તેમાં, નખો કોળું ઘડામાં આખું તેમાં, લેશ ડગ્યા નહીં આવશે કે કેમ જિજ્ઞાસો, શ્રીજી મળે મોક્ષ. શું શબ્દ વાપર્યો પહેલા? ઉત્તમ રાયનો દ્રષ્ટાંત આપ્યો મહારાજે, બહુ અદભુત દ્રષ્ટાંત આપ્યો. બસ અહીં વિશ્વાસ રાખવાનો છે. હા, મહારાજ સર્વોપરી છે એની તો આ પડી, પરંતુ એ સર્વોપરી છે અને આપણને ભિખારી રાખ્યા છે, બસ એ વિશ્વાસ રાખવાનો છે. શ્રીજી મહારાજ આવા સર્વોપરી, અને એટલે કરોડપતિનો દીકરો ભિખારી હોય, રાજાનો દીકરો સુખ રંક હોય, રાજાનો દીકરો રાજા હોય, આપણને દીકરા કર્યા છે, બીજા નંબરની પદવી આપી છે અને કોલ આપી દીધા છે, એ કોલ ઉપર વિશ્વાસ રાખવાનો છે. અને વિશ્વાસ રાખ્યો કોને કહેવાય એ વાત આપણે સમજીએ છીએ. વિશ્વાસ એટલે આપણને દેહ સત્તાએ તો આ પડે છે, ઇન્દ્રિયો અંતકરણથી આ પડે છે, પણ જીવ સત્તાએ બસ આમ છે એટલે આમ જ છે. કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માને કરી દીધા છે મુજ આકાર રે, કે છે વાલો કરે કૃપા. બસ હજુ જ્યાં સુધી પોતાને હું પુરુષોત્તમ ભાઈ, હજુ પુરુષોત્તમ ભાઈ મને મનાય કે હું પુરુષોત્તમ ભાઈ, ત્યાં સુધી વિશ્વાસની ખોટ છે. સમજી લેજો, હજુ હું અર્શદ ભાઈ, હજુ વિશ્વાસની ખોટ છે.
હું ઠક્કર, હજુ જ્યાં સુધી પોતાને ઠક્કર મનાય છે, હું આનો પપ્પાનો, હું આનો બા મામોનો, હું આનો કાકો, અમને મનાય કે હું સાધુન, તમને મનાય કે હું હરિભગત, અમને મનાય કે અમે ત્યાગી, તમને મનાય કે હું ગ્રહસ્થ. મહારાજ કે ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. મહારાજ કે હજુ જ્યાં સુધી વર્ણ અને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી વિશ્વાસ નથી. એ દેહધારી છે, હજુ વિશ્વાસ નથી. નિરુત્થાન પણ હવે આ નક્કી કરવાનું છે. શ્રીજી મહારાજ અહીંયા દાદા ખચરનું દ્રષ્ટાંત, ઉત્તમ રાય એટલે દાદા ખચરનું દ્રષ્ટાંત એટલે આપ્યું છે કે ઉત્તમ રાયને મહારાજે ભરૂચ સભા વચ્ચે બોલાયા, કોળું આપ્યું, કોળું લ્યો મુખ નાખો આ ઘડામાં, અને કોળું લઈને ઘડામાં નાખવાનો પ્રયત્ન શરૂ કર્યો. સંશય નથી થયો કે કોળું ઘડામાં જાય કે ન જાય, વિચાર પણ નથી થયો. કોળું આમ આમ કડમથલ કર્યા કરે, સભામાં બેઠેલાને સંશય થયો, જો આ પહેલેથી ચાલ્યું આવ્યું છે પેલા, બસ સભામાં બેઠેલા ને મહારાજે સાધુ હોય કે હરિભક્ત ના પાસ કરી દીધા. દાદા ખાચર ને કેમ પાસ કર્યા એ રહસ્ય આપણે પકડવાનું છે ભક્તો, અને આનું મનન કરવાનું છે. આ દ્રષ્ટાંત એ અનાદિની સ્થિતિ, એનું સ્થાપન કરવાને માટે શ્રીજી મહારાજે એ વખતે બેકગ્રાઉન્ડ રચેલું છે. એવું જ મહારાજ માનકુવામાં પધાર્યા હતા અને તલવાર બતાવીને, રૂમાલ બતાવીને કહ્યું કે બોલો આ રૂમાલ છે કે તલવાર છે. આ બંને દ્રષ્ટાંત શ્રીજી મહારાજને ભવિષ્યમાં કારણ સત્સંગ સ્થાપવો હતો. નિશ્ચય કેવો જોઈએ તો નિત્યાનંદ સ્વામી જેવો જોઈએ. એમ આપણને પોતાના સ્વરૂપનો, આપણને કેવા કર્યા છે એનો નિશ્ચય કેવો જોઈએ તો દાદા ખાચર જેવો જોઈએ. ઉત્તમ રાયને જે દ્રષ્ટાંત આપ્યું એના માટે આપ્યું છે, અનાદિની સ્થિતિની હા પડાવવા માટે આપ્યું છે. રૂમાલનો તલવારની દ્રષ્ટાંત આપણને આની હા પડાવવા માટે આપ્યું છે. મુક્તો નિશ્ચય થયા પછી મહારાજે કીધું, મહારાજને મધના 14માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ એટલે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તદાત્મકપણું સમાધિ કરીને જ થાય કે બીજો કોઈ ઉપાય છે? પ્રશ્ન આખો પરભાવનો છે. તદાત્મકપણું એટલે અનાદિની સ્થિતિ, તદાત્મકપણાનો અર્થ જ અનાદિની સ્થિતિ છે. મહારાજે પ્રશ્ન આખો પરભાવનો પૂછાયો છે. ઉત્તર મહારાજે ત્યાં અધૂરો રાખ્યો એવું જણાય છે, કારણ કે અવર ભાવના નિશ્ચયનો ઉત્તર થયો છે. મહારાજે કહ્યું, જેમ લીમડાને એક વખત મહારાજ એ વખતે ગઢપુરમાં લીમડા નીચે બેઠા હતા, મધ્યના 14માં વતનામૃતમાં વડતાલના પહેલામાં મહારાજ આંબા નીચે વડતાલમાં બેઠા હતા. શ્રીજી મહારાજે આ બંનેમાં એક જ સરખી વાત કરી છે. લીમડા નીચે બેસીને મહારાજે કહ્યું, એક વખત આ લીમડાને લીમડો માન્યો, પછી એને કોઈ દિવસ હજારો લોકો કે લાખો માણસો કે આ લીમડો નથી આંબો છે, તો કોઈ દિવસ તર્ક તર્ક થાય કે આંબો હશે કે નહીં હોય? તમને આ કોઈને એમ થાય કે આ કાગળ છે, હવે કાગળની આ પડી ગઈ છે? કોક એમ કહે કે ના ના ના, આ તો રૂપિયાની નોટ છે. તમને આ પડે જ પેલા, કાગળ કાગળ જ છે અને નોટને કોઈ કંઈક રૂપિયો છે, અરે નોટને કોઈ કંઈક કાગળ છે તો નહીં, નોટ જ છે. એની જેમ ઘેડ પડી ગઈ. મહારાજ કે જેમ લીમડાને એક વખત લીમડો માની લીધો, આંબાને એક વખત આંબો માની લીધો, લીમડો પછી આંબો નથી થતો અને આંબો લીમડો નથી થતો, આંબાને લાખો માણસો કહે કે આ લીમડો છે તો કોઈ તર્ક કુતર્ક સંશય પણ નથી થતો, મન પણ નિશ્ચયમાં તર્કતર્ક નથી કરતું, એમ મહારાજને એ વખતે અનાદિની સ્થિતિ સુધી પહોંચાડવા માટે આ વાત કહેવી છે. એમ જેની જે સ્વરૂપની આપણે નિષ્ઠા કરીએ છીએ, જે સ્વરૂપની ઉપાસના કરીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ, એના સ્વરૂપને આવું જ નિરુત્થાનપણે નિશ્ચય કરવો પડે, જેવો આ તમને આપણને અવરભાવનો કેવો નિશ્ચય થઈ ગયો છે. હવે તમારી સામું જોઈને બોલું કે કેમ, એ ઉલ્લાસભાઈ, એ ઉલ્લાસભાઈ, ઉલ્લાસભાઈ, તમને એમ લાગે કે સ્વામી ભૂલી ગયા, અને અમને કહું કે એ પછાભાઈ, એ પછાભાઈ, એમને એમ લાગે કે મારું નામ ભૂલી ગયા, આ કેવો નિરુત્થાનપણે નિશ્ચય કહેવાય? કહો, જેવો તમને તમારી નાતનો નિશ્ચય થઈ ગયો, કેવો અવરભાવનો કેવો નિશ્ચય થઈ ગયો, આટલો નિશ્ચય શું અનાદિની સ્થિતિ થઈ જાય? આટલો નિશ્ચય થાય એટલે શું અનાદિની સ્થિતિ થાય? પ્રશ્ન અનાદિની સ્થિતિનો પ્રશ્ન પૂછ્યો છે. પણ એની જોડે પેરેલલ એ ભગવાન સ્વામિનારાયણ આવા છે. એટલું જ નહીં, એ શ્રીજી મહારાજે મને હવે દેહધારી નથી રહેવા દીધો, મને હર્ષદભાઈ નથી રહેવા દીધો, મને ઠક્કર નથી રહેવા દીધો, મને કોઈનો બાપ કે પિતા કે પુત્ર કે પટેલ નથી રહેવા દીધો. એ શ્રીજી મહારાજે મારા અનંત જન્મના ખોટના ખાતા વાળીને, મને વર્તમાન ધરાવીને, મારા દેહના ભાવોથી મુક્ત કરીને, મને માત્ર ચૈતન્ય પ્રકૃતિમાં નથી રહેવા દીધો, મને આત્મા ભાવમાં નથી રહેવા દીધો, એ મારા ચૈતન્ય મારા આત્માને કેવળ કરુણા કરીને, અનહદ કૃપા કરીને, અનહદ કૃપા કરીને, મને અનાદિ મુક્ત કરીને, મૂર્તિના સુખમાં પુરુષોત્તમ રૂપ કરીને રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. હું અનાદિ મુક્ત જ છું. બસ નિરુત્થાનપણે
અનિશ્ચય અનાદિ મુક્ત દેહધારી ના હોય, દેહ ના હોય અને દેહ અનાદિ મુક્ત ના હોય, અનાદિ મુક્ત કોઈ દિવસ હર્ષદ ભી ના હોય અને હર્ષદ ભી અનાદિ મુક્ત ના હોય, અનાદિ મુક્ત કોઈ દિવસ ઠક્કર ના હોય અને ઠક્કર અનાદિ મુક્ત ના હોય, અનાદિ મુક્ત કોઈના બાપ કે પુત્ર કે પરિવાર ના હોય અને પરિવાર હોય અને અનાદિ મુક્ત ના હોય, અનાદિ મુક્ત સાધુ ના હોય ગ્રહસ્થ ના હોય અને ગ્રહસ્થ ને સાધુ નો ભાવ રહે છે ત્યાં સુધી અનાદિ મુક્ત ના હોય. આઠમા વચનામૃત ની અંદર આ જ વાત કરી છે મહારાજ કે સર્વ સ્વસ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના આ જ વાત છે. આ બંને જ્યારે એક દ્રઢતા થાય ત્યારે એને હું કોણ છું એની મોટેપ રહે, અને એ મોટેપ જ્યારે રહે ત્યારે એને કોઈ હાથી ઉપર બેસવે કરીને મોટેપ નથી. મહારાજ કે લાખો માણસો હાથ જોડીને ઉભા રહે એને કરીને મોટેપ નથી. આ બંને નિષ્ઠા, મહારાજના સ્વરૂપની મોટેપ અને મારા સ્વરૂપની મોટેપ, મહારાજના સ્વરૂપને ઓળખવું એ પ્રવેશ છે અને પોતાના સ્વરૂપની મોટેપને નક્કી કરીને મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે એ ભાવમાં રહીને પ્રતિલોમ ધ્યાનમાં જોડાવું અને એ અંતિમ ચરણ છે, પૂર્ણાહુતિ છે. કારણ સત્સંગની મુક્તો આપણે બધા એ કરવાનું છે. પહેલી સમજણની આ દ્રઢતા કરીએ, ઉપાસનાની દ્રઢતા આપણે કર્યા પછી આપણને આપણા સ્વરૂપની દ્રઢતા થઈ જવી જોઈએ. હમણાં જ અમારી એક બે સભામાં દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ 3 લાખની કદાચ 10 તોલાની એક સોનાની લગડી હોય, સોનાનું બિસ્કીટ હોય, અને હોનાનું બિસ્કીટ તમને ખબર છે કે હોનાનું બિસ્કીટ છે પ્યોર 24 કેરેટનું હોનું છે, અને એ હોનાની લગડી સોનાનું બિસ્કીટ માની લો કે વિષ્ટામાં પડી ગયું. હવે વિષ્ટા એની ચારે બાજુ વિષ્ટા થઈ ગઈ, અથવા છાણમાં પડી ગયું, ચારે બાજુ ગંદકી જ છે. તમને ખબર છે કે હોનાનું બિસ્કીટ છે, શું કરો? જવા દો કે ના જવા દો? મરવા દો ને, હવે કઈ ના જતો. વિષ્ટામાં પડેલી વસ્તુ અડાતી હશે, જવા દો ને. કેટલા જવા દો? આંગળી ઊંચી કરો જો. કોઈ ના જવા દો, હોશિયાર છો એમાં તો બતાવો. હું તો બસ એ હોનાના બિસ્કીટની વાત નથી કરવી, આપણને હોનાના બિસ્કીટ જેવા કર્યા છે, ખ્યાલ કરો. હું તો હવે એ હોનાનું બિસ્કીટ વિષ્ટામાં પડી ગયું, શું કરશો? નાવું પડે લેવામાં. અરે 10 વખત નાવું પડે તો શું, લઈ લો કે ના લઈ લો? પછી ધોવું પડે એને, અડો તો ધોઈ નાખવું પડે, અને પછી 70 વખત હાથ ધોવા, અરે 70 વખત ધોવા પડે તો શું વાત છે, ધોઈ નાખો કે ના ધોઈ નાખો? પરંતુ તમને ખબર છે કે સોનાનું બિસ્કીટ છે વિષ્ટામાં પડ્યું, ઉપર ચોટેલી વિષ્ટા છે, વિષ્ટા એ હોનું નથી, હોનું એ વિષ્ટા નથી, એ માત્ર ઉપર રેપર ચોટી ગયું છે. અરે હુકાઈ ગયું હોય કદાચ, એ વિષ્ટાનું પડ એનું લેયર હુકાઈ ગયું હોય તો એ જવા દો પહેલા. અને એને કરીને એ 3 લાખની કિંમત શું 2.5 લાખની થઈ જાય એમ માનો છો? એટલે આ 3 લાખનું જ છે, 1 રૂપિયો ઓછું ના થાય. એને ધોઈ નાખો એટલે પછી બતી ગયું, કદાચ ધોવાના 2-5 રૂપિયા ખર્ચાય, બીજું કશું નહીં, સમજ્યા? પરંતુ એની કોડીની કિંમત ઓછી નથી થતી. સોનું એ સોનું છે, 25 વરઉધી કદાચ પડ્યું રહે ને, 50 વરઉધી એ વિષ્ટાની વચ્ચે પડ્યું રહે ને, તો એ હોનું વિષ્ટા નથી થતું, વિષ્ટા હોનું નથી થતું. સોનામાં વિષ્ટા પ્રવેશવાની નથી, વિષ્ટાનું એક લેયર છે, ઉપર પડ છે, વિષ્ટા એ સોનું નથી, સોનું એ વિષ્ટા નથી. મુક્તો બસ એક્ઝેક્ટ આપણને અનાદિ મુક્ત કર્યા છે, હું સોનું જ છું અને ઉપર ચોટેલી આ બધી વિષ્ટા છે, આ ઉપર ચોટી છે ને બધી વિષ્ટા છે, સમજ્યા? આ કાંતિલાલ નામની વિષ્ટા ચોટી છે, સમજ્યા? પટેલ નામની વિષ્ટા ચોટી છે, જેસંગપુરા નામની વિષ્ટા ચોટી છે, સમજજો? એ વિષ્ટા છે, અવરભાવ માત્ર વિષ્ટા છે, અવરભાવ માત્ર વિષ્ટા છે, સમજી લેજો. ગામ નામ ઠામ બધી વિષ્ટા છે, સત્સંગનો અવરભાવ એ વિષ્ટા છે. હવે શું કેવું બધું બોલો, એ વિષ્ટા છે. સોનું એટલે નર્યો પ્રભાવ, સોનું છે, હું અનાદિ મુક્ત જ છું, અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ, દુનિયા આખી તૂટીને મરી જાય તોય બસ હું અનાદિ મુક્ત જ છું, એટલે મુક્ત જ છું. બસ મને મહારાજે કેવળ કૃપા કરીને નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, બસ આ દ્રઢાવ કરવાનો છે, નિરુત્થાનપણે દ્રઢાવ કરવાનો છે, અને તો આપણે એક ડગલું આગળ વધી શકશું, તો આપણી ક્રિયા બદલાશે, તો આપણી રીતિનીતિ બદલાશે, તો આપણને જે ભૂલવાનું છે ભૂલાશે, અને તાજું કરવાનું છે તાજું થશે. ભાઈ એ આપણે નક્કી કરો, બસ આ દેહ ભાવ એ નયો વિષ્ઠા છે, અવરભાવ બધો વિષ્ઠા છે, એ ચોંટેલું છે, એ સાચું નથી. રિયલમાં માય સેલ્ફ ઇઝ ગોલ્ડ, બસ રિયલમાં હું અનાદિ મુક્ત છું, હું સોનું છું, એટલે અનાદિ મુક્ત છું. મહારાજે કેવળ કૃપા કરીને મને મૂર્તિમાં રાખ્યો છે, ભલે દેખાય કે ન દેખાય, દેખાય છે તદ્દન ખોટું છે, તદ્દન ગલત છે, બસ વાસ્તવિકતા કંઈક જુદી છે, અને કેવળ કૃપાએ કરીને રાખ્યા છે. એનું મનન કરો, એનું ચિંતન કરો. અહીંયા મહારાજે દાદા ખાચરને કહ્યું આવડું મોટું કોળું આપીને, દાદા ખાચર કોળું ઘડામાં નાખી દો. દાદા ખાચરે ગડમથલ શરૂ કરી, નો શંકા, નો વીવરિંગ માઇન્ડ, નો હેઝિટેશન, કોઈ હેઝિટેશન નથી. બસ મહારાજે કહ્યું, અનંત કોટી બ્રહ્માંડના ધણીએ કહ્યું કરવાનું,
બાપાએ વાતોમાં એટલે લખ્યું કે મોટા પુરુષ એમ કહેતા હોય કે અત્યારે આ દિવસને બદલે રાત છે, હા બાપા, અને રાતને અડધી રાતે એમ કહેતા દિવસ છે, હા બાપા. કેમ? કારણ કે એમની દ્રષ્ટિએ પોતે મૂર્તિમાં રહે છે, એને રાતે નથી ને એને દિવસે નથી. એમની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ જ્યારે થાય ત્યારે જે કમાવાનું છે કમાઈ શકાય ભાઈ, એ માટે આપણે આયા છે. આપણી નજરે તો જન્મ ધરાયા છે, આ દ્રષ્ટિએ જોયું, આ દ્રષ્ટિએ સાંભળ્યું, આ દ્રષ્ટિએ કામ કર્યું, અને એટલે તો હજુ પછાવે મટતું નથી. અચ્છા, એટલે તો સામે તે હજુ તે આ પેલો આવો છે ને પેલો આવો છે, આ બધાને દેહ ભાવ પર થાય છે, અને એટલે તો બાપાને કણબી કહેવાના, આ દેહ દ્રષ્ટિએ કણબી જ કહેવાના. સ્વામિનારાયણ ભગવાન બામણ હતા, ક્યાં ના છપૈયાના, એમને ત્રણ ભાઈ હતા, એક મોટા ને એક નાના ને એક વચેટ ને ધર્મ પિતા ને ભક્તિ માતા ને બે માસી ને બે મામા ને. આપજી બહુ સરસ વર્ણન કરે છે આ બધું. મુક્ત આ બધું શું છે? આ દેહ દ્રષ્ટિ છે. અરે ભાઈ, દેહ દ્રષ્ટિ ટાળો. સ્વામિનારાયણ ભગવાન વારે વાતે વાતે વચનામૃતમાં અનેક વખત મહારાજે આ દેહ દ્રષ્ટિ ટાળવાની વાત કરી છે. અલે એને વિશે દેહ દ્રષ્ટિ, હે મહારાજને વિશે દેહ દ્રષ્ટિ, આ જ અમહિમા. અમહિમા શું? દેહ દ્રષ્ટિ એ જ અમહિમા. મોટા પુરુષને વિશે દેહ દ્રષ્ટિ, અલે આ જ્યાંથી છૂટવાનું છે અને એ બાયણું બંધ કરી દેવાનું. હવે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હજુ આપણને દેહના ભાવો, હજુ જીવ દશાના ભાવો, અરે વેલા વિશ્વાસની કસર છે. આપણને એ કરવાનું છે, મહારાજ કેવા મોટા છે, બસ મારા મહારાજ કેવા છે, અને મને કોલ આપ્યો એ કોણે આપ્યો છે, એ કેવા છે. પેલું એને જો માયાના ભાવમાં પલટાય, જેતલપુરનું પહેલું ચાલતું હતું, મહારાજે એ કહ્યું કે જેની જીવની અનંત જન્મની, પુરુષોત્તમ નાંદોલના પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન છે, એ મહારાજ જીવની અનંત જન્મની માયા અને અનંત જન્મના કર્મ એ કેવી રીતે ઉલ્લંઘાય, શક્ય જ નથી. આજે વર્ણન કર્યું વચ્ચે કે માયાને એ પ્રકૃતિનું આવરણ ઉલ્લંઘવું શક્ય નથી, તો અક્ષરાધિકના આવરણો કેવી રીતે ઉલ્લંઘાય, કેવી રીતે શક્ય છે? ત્યારે શ્રીજી મહારાજ ત્યાં એક જ શબ્દ બોલે છે કે તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળે અને એના મળેલા એવા સત્પુરુષ મળે તો એના અનંત જન્મના ખોટના ખાતા વાળી અને એને જીવમાંથી. મહારાજે કીધું ને કે હે મુક્તાનંદ સ્વામી, તમારા કાંડામાં કેટલું બધું બળ છે. મહારાજ એવું કહે છો, હે મુક્તાનંદ સ્વામી, તમારા કાંડામાં કેટલું બળ છે તમને ખબર નથી. હો, કાંડામાં બળ એટલે આમ તામ આમ તાકાત એવી હેલ્થી બહુ હોય ને એ બળ, એની વાત નથી. હો, તમારા કાંડામાં કેટલું બળ છે સ્વામી, તમે કોઈનું કાંડું ઝાલી અને તમે એને એ ફંગોળો ને તો ઠેઠ મૂર્તિના સુખમાં મૂકી દો. કે ફંગોળો એટલે શું સમજ્યા પેલા? એને હાથ ઝાલીને વર્તમાન ધરાવો ને તો એને દેહધારી તો મટાડી દો, જીવ તો જીવ મટાડી દો, અને એનો આત્મભાવ મટાડીને ક્યાં પહોંચાડી દો પેલા? અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી દો. મુક્તો, એવા મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષ તો આપણને મળ્યા નથી, એટલે તો મેળ પડે નહીં ને પેલા, એવા તો નથી મળ્યા ને પેલા. હા, વિચાર તો કરો, કેવી કરુણા કરી છે આપણી ઉપર, કેવી કરુણા કરી છે, વિચાર કરો. બસ હવે આ કરુણાનો વિચાર આપણે કરવાનો છે, આ કરુણાનો વિચાર આપણે કરવાનો છે. આપો આપો બાપજી ને આપો આપો, ઝાપટું આવ્યું, ઝાપટું ચાલશે ચાલશે, ઝાપટું જતું રહ્યું. ચાલો હવે તો કેવી કરુણા કરી છે આપણી ઉપર મહારાજે, કેટલી અઢળક કરુણા કરી છે. હવે એ નિશ્ચય આપણે જે મહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો, નિરુત્થાનપણે આપણા સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે કે મને કેવો કર્યો છે. આ અવરભાવ છે, આ બધો સાધુ અને હરિભક્ત એ ભાવ ભૂલવાના છે, એ અવરભાવ છે, અતિ વિષ્ઠા છે. કીધું ને, બસ હું સોનો જ છું એટલે સોનો જ છું, બસ મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. આ સોનું થયું, પ્યોર સોનું થયું પેલા. અને એ જયારે નિરુત્થાનપણે નિશ્ચય થાય, મુક્ત આ નિરુત્થાનપણે નિશ્ચય ભગવાનને વિશે પહેલા કરતા શીખીએ, એ મહારાજનો મહિમા સમજ્યા કહેવાય. તો કોઈ કહે, સ્વામી પણ આ દોષ ને અમને સારું કામ પીડતો હોય ને, વાસના પીડતી હોય ને, સ્વભાવ પીડતો હોય, એટલે સારું અનાદિ મુક્ત કેવી રીતે મનાય? એટલે હમણાં કીધું ને કે ગંધ મારે છે, વિષ્ઠા છે, ઓનું નથી, તને દેખાય છે વિષ્ઠા છે, એ ગંધ મારે જ, વિષ્ઠા ગંધ મારે જ, પણ છતાંય નોખું નોખું જ છે, ચોટ્યું નથી, અંદર પેઠું નથી, એ વિષ્ઠા જ છે, ધોઈ નાખ, એને જ્ઞાને કરીને ધોઈ નાખો, સમજણે કરીને ધોઈ નાખવાનું, બીજું કંઈ નહીં કરવાનું, સમજ્યા? એમ જે દેખાય છે કદાચ, જે વાસના પીડે છે, જે કામ ક્રોધાધિક શત્રુ પીડે છે, જે અહમ મમત્વની ગ્રંથિ પીડે છે, હું મારું રહે છે, બસ સમજણે કરીને જ્ઞાને કરીને, હું દેહ તે હું નથી, હું દેહ નહીં, હું મુક્ત અનાદિ, બસ આ વાતનો દ્રઢાવ કરો, દેહ તે હું નથી,
નથી, અરે દેહથી જુદો આત્મા તે પણ હું નથી. હવે આત્માને મારા ચૈતન્ય મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. બસ સોનું જ છે એટલે સોનું જ છે, નિરુત્થાન પણ એ નિશ્ચય કરાયો છે. અહીંયા મહારાજ એટલા માટે કોળાનું દ્રષ્ટાંત આપ્યું, દાદા ખાચર કોળો ઘડામાં નાખી દો. મહારાજને કે ભલે મહારાજ, કોઈ સંશય નથી, સંશય વાળાનું એ કામ નથી, મુક્ત બુદ્ધિનો વિષય નથી. અને બુદ્ધિ હોય ત્યાં સંશય હોય હોય ને હોય જ, અને જ્યાં સંશય હોય ત્યાં વિશ્વાસનો અભાવ હોય જ. મુક્તો બુદ્ધિની પરાકાષ્ઠામાં જે રાજતા હોય, બુદ્ધિના ગમળોમાં જે રાજતા હોય, એને કારણ સત્સંગમાં શક્ય નથી મળ્યા. આ તો કેવળ બુદ્ધિની પરથી, બુદ્ધિથી પરનો માર્ગ છે, સમજ્યા. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને હવે નજરે દેખાય શક્ય જ નથી. આવડું મોટું કોળું આંખે કરીને વિચારીએ તો મેળ પડે, બુદ્ધિએ કરીને વિચારે તો નાનું છોકરું સમજી શકે કે આવડું મોટું કોળું ઘડામાં, આવડો મોટો ઘડાનું આવડું મોઢું, હવે એમાં જાય કેવી રીતે? પાછું કાપવાનું નહીં, ટુકડા કરવાના નહીં, આખું નાખવાનું, જાય કેવી રીતે? હવે બધા સંતો હરિભક્તો બુદ્ધિથી વિચારવા ગયા ને, અલ્યા દાદા ના આવે, અલ્યા ના આવે, એ દાદા ના આવે. દાદા ખાચર એટલો જ બોલ્યા, આવતું હોય તો જ, નખાતું હોય તો જ મહારાજે મને કીધું હોય, પરંતુ મને નાખતા આવડતું નથી. આ બુદ્ધિનો વિષય નથી, કેટલો વિશ્વાસ કહેવાય. થોડી વાર થઈ મહારાજ અરે બીજા બોલવા માંડ્યા, અલ્યા દાદો તો ગાંડો પણ આ કહેનારા કેવા, એ ના બોલીએ કે કેનારા ગાંડા, કારણ કે ચાંદલો એમનો કર્યો હતો ને, લુગડા એમના પહેર્યા હતા, એટલે એવું તો બોલાય નહીં. અને એ કોણ હતા ઓળખો છો તમે? બધા એ ઓળખો છે કોણ હતા? આ દાદો તો ગાંડો પણ આ કેનારા કેવા, એ કોણ હતા? જાજા હતા બધા. જો અત્યારે જાજા છીએ ને, એ કોણ હતા ઓળખો છો તમે? આપણે ના આપણે જતા હોય તો અત્યારે આ વાત એટલે ઉચ્ચારીએ છીએ કે એ વખતે ન માન્યું એટલે તો આપણે ઘોડિયામાં હિંચકા ખાવા પડ્યા. હજુ વિશ્વાસ રાખજો, ઘોડિયામાં હિંચકા એટલે સમજ્યા ને, જન્મો ધરવા પડ્યા. ન વિશ્વાસ આવ્યો એટલે, ન ઓળખ્યા, ન જાણ્યા, ન વિશ્વાસ આવ્યો, ઉદાસ કર્યા, આપણે ઓશિયાળા કર્યા. મહારાજને મોટા પુરુષને મહિમા તો ઉપર છલો સમજ્યા, પરંતુ એ પ્રભાવનું સ્વરૂપ છે. બસ કહેનાર કોણ છે? કોણ છે કહેનાર? કોઈ હાલીમાં વાળી કહેતો? હવે બુદ્ધિથી જોવા જાય તો એમ જ લાગે કે આવું તો કઈ બનતું હશે, કોળું કઈ ઘડામાં આવતું હશે. મુક્તો આખો પ્રભાવની દુનિયા એવી છે. તમને એક સીધું સાધુ દ્રષ્ટાંત આપું. આ જ મૂર્તિ છે, આ નાનકડા આપણે ઘનશ્યામ હરિ અમારા ઠાકોરજી છે, હરિકૃષ્ણ મહારાજ. હવે એમને આપણે ભાવે કરીને થાળ કરતા હોય, જેને મહિમા છે કે આ પ્રત્યક્ષ મહારાજ પોતે છે એવું મનાય, એને કેટલો આનંદ આનંદ હોય. હવે જે નાસ્તિક હોય અને એ જોડે ઊભો હોય તેને શું લાગે કે આરા શું વેવલા વેડા કરે છે, આરા શું આરા ગાંડા માણસો છે, આરા ફોટાને લે, ફોટાને લે, આ ફોટાને લે, જમો જમો જમો, લે જોઈએ તો માગી લેજો, હે મહારાજ મરચું મીઠું કરી ખારું ખાટું થયું હોય તો કહેજો, હવે આ શું આરા ડફોડ જેવા આરા ડફોડ જ કહેક નાખે. એ જ નાસ્તિક, એને વિચારાને પાન જ નથી, એને જે દેખાય છે એવું વિખ્યા છે, જેવું દેખાય છે એટલે એવું જ માને છે કે મને આરસ દેખાય તો આરસ માને, જો પ્રતિમા દેખાય છે એટલે પ્રતિમા માને છે, આ પંચભાત ધાતુ માને છે એટલે પંચધાતુ માને છે, પણ પરભાવ સમજીએ છીએ કે આ પંચધાતુ નથી, આ આરસ નથી, આ પ્રતિમા નથી. જેમ તમને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયાની નોટમાંથી કાગળિયાનો ભાવ નીકળી ગયો એટલે તમને ખેડ પડી ગઈ કે ભલે આખી દુનિયા તૂટીને મરી જાય કે કાગળિયો છે, કાગળિયો છે, કાગળિયો છે, નહીં 500 રૂપિયા જ છે, 1000 રૂપિયા જ છે, અંદરથી કાગળિયાનો ભાવ નીકળી ગયો, એમાં પ્રભાવ દ્રઢ થયો કહેવાય. એમ આમાં પણ આપણને પ્રતિમાનો ભાવ નીકળી ગયો એટલે આપણે અછોવા કરીએ છીએ, એટલે પ્રાર્થના કરીએ છીએ, એટલે જમાડીએ છીએ, એટલે બાજુમાં પંખો મૂકીએ છીએ, એટલે આપણે લાડ લડાઈએ છીએ, એટલે અમને નિત્ય નિત્ય નવી નવી પ્રાર્થના કરીને કગરીએ છીએ. પણ પેલાને જેને અવરભાવથી જુએ છે એને ગાંડ પણ લાગશે કે આ બધા ડફોળ છે આ, એવું લાગે. એવું જ મોટા પુરુષને વિશે, મોટા પુરુષને આપણે આમ ચરણ સ્પર્શ કરીએ કેટલો આપણને ભાવ હોય, આપણને એવો ભાવ છે કે મોટા પુરુષના સંપૂર્ણ કરતા પણ મહારાજનું જે મૂર્તિમાં છે એમનો ચરણ સ્પર્શ કરીએ છીએ એટલે ક્યાં આપણો સ્પર્શ થઈ જાય છે, મહારાજ સુધી પહોંચી જાય છે. મોટા પુરુષને આપણે મહારાજ નથી સમજતા હો, પણ મોટા પુરુષ સ્વયં મૂર્તિમાં છે એટલે એમનો સ્પર્શ મહારાજના સ્પર્શ સુધી પહોંચી જાય છે. એ ભાવથી કરીએ છીએ. હવે જો નાસ્તિક કોઈ આઈનું ઉભો હોય તો એને શું લાગે, મારા વેવલા છે, માણન પગમાં પડાતું હોય છે, માણન ચરણ સ્પર્શ થતું હોય છે, એ અવરભાવ જ જુએ છે. અવરભાવ એ જ રીતે એક્ઝેક્ટલી આપણને દેખાય અરીસામ તમે જુઓ તમને શું લાગે, પછી આ ભાઈ દેખાય,
આ લુગડા જ દેખાય, આ પેન્ટ જ દેખાય, લેંઘો જ દેખાય, આ જ દેખાય, આ જ મોઢું દેખાય, પણ છતાંય મોટા પુરુષે કહ્યું, જેમ દાદા ખાચર ને કહ્યું, દાદા ખાચર પાંચ કલાક અડધો કલાક મથ્યા પછી મહારાજ કે દાદા ખાચર બેસી જાઓ, કોળો ઘડામાં આવી ગયું. અને દાદા ખાચર બાજુમાં મૂકીને બેસી ગયા. મહારાજ કે દાદા કોળું ક્યાં છે? ત્યારે દાદા ખાચર હાથ જોડીને કે મહારાજ આંખે કરીને મને ના બધા દેખાય છે, કોળો બહાર છે, પણ અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજા ધીરાજ તમે કહો છો કે કોળો ઘડામાં છે, તો મહારાજ નિરુત્થાનપણે કહું છું કે કોળો ઘડામાં છે. બસ આ વિશ્વાસ, બેઠેલાને ભલે ઘેડ પડે કે ન પડે, દેખાય છે બહાર અને સમજવાનું અંદર હા, દેખાય છે દેહ અને સમજવાનું મુક્ત હા હા, બસ આ જ અનાદિની સ્થિતિ ને આ જ કૃપા, આ જ કરુણા, આ જ કારણ સત્સંગ. દેખાય છે, જો દેખાય છે એ જ સમજવાનું હોય તો આને હજુ આપણે ફોટો જ સમજતા હોત, જો દેખાય છે એ જ સમજવાનું હોય તો આમને આપણે મનુષ્ય જ સમજતા હોત. દેખાય છે એ જ સમજવાનું હોય તો દેહધારી જ છો, તો દેહધારી છો, પરંતુ દેખાય છે સમજવાનું નથી. દેખાય છે એ તદ્દન ખોટું છે. આપણને કેવળ કૃપા કરી છે, અલ્યા અલ્યા પટાવાળાને એમ કહે છે કે તું મેનેજર છું, અલ્યા ક્યાં મેનેજરમાંથી પટાવાળા થવાનું હતું? હે, એમાં ખોટ, મેનેજરને પટ્ટાવાળો કરી દેતા હોય ખોટ આવે, પરંતુ જીવમાંથી એમ કે છે કરનારા કરે છે, રાખનારા રાખે છે, અને એમ કે છે કે તમને મૂર્તિમાં રાખ્યા છે. આપણે માત્ર વિશ્વાસ દ્રઢ કરવાનો છે. તમે કહેશો કે વિશ્વાસ છે એટલે તો આવીએ છીએ ને, નથી બાપા, નથી. વિશ્વાસ નથી એટલે તો ઘેડ આપણને એક જ પડી ગઈ છે કે હું આ, હું આ, હું આ, આવર આપણને અવરભાવ જે દ્રઢ થઈ ગયો છે, બસ આપણને બાપાશ્રી અને મોટા પુરુષ આપણને આ દ્રઢ કરાવે છે કે અવરભાવને છોડો, કે નથી સાધન કે બુદ્ધિનું આ કામ. આવું કીધું કે નથી આ ઉત્તમ રાયને શ્રીજીએ કહ્યું, એમ નાખો કોળું ખડામાં આખું દે, લેશ ડગ્યા નહીં આવશે કે કેમ જિજ્ઞાસો, શ્રી જે મળે મોક્ષ થાય છે. આવો હવે, આવો હવે, આ તો દ્રષ્ટાંત આપ્યું, હવે શું કે છે? આવો સંપૂર્ણ વિશ્વાસ યો રે આ, આવો સંપૂર્ણ વિશ્વાસ યો રે આ. તો આવો એટલે કેવો સંપૂર્ણ વિશ્વાસ? દાદા ખાચર ને મહારાજે કહ્યું કે આ દેખાય છે કોળું, કે બહાર પણ કોળું અંદર છે, ઘડામાં છે, એમ આપણને આખી દુનિયા તૂટીને મરી જાય કે તમારું નામ જયેશભાઈ, 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 આખી દુનિયા કે ભાવેશભાઈ, ભાવેશભાઈ, અંદર નિરુત્થાનપણે નક્કી કરતા શીખો, હું ભાવેશ નથી, હું હર્ષદભાઈ નથી, હું જય નથી, હું વિજય નથી, હું પરાજય નથી, હું તો અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેલો મુક્ત જ છું, મને મૂર્તિમાં રાખ્યો છે. બસ આ નિરુત્થાનપણે, તો કે દોષ દેખાય છે, સ્વભાવ દેખાય છે, દેહના છે, અવરભાવના છે, નિરુત્થાનપણે નક્કી કરતા શીખો, અહીં કોઈ દેહધારી નથી મુક્તો. અલ્યા કહેનારા કહે છે ને, મહારાજે એટલા માટે પાકું કરાયું કે આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ તન છે, સચા છૂટે છે તેજને જાણે પ્રગટિયા કોટે એંદો છે. તો તમે, તમને પ્રશ્ન, આપણને પ્રશ્ન થશે, જો અનાદિમુક્ત કર્યા હોય તો પછી આપણને વાસના કેમ પીડે? અનાદિમુક્ત થયો નથી ને એટલે પીડે છે, કર્યા છે પણ તું થયો નથી ને એટલે પીડે છે, દ્રઢ વિશ્વાસ નથી ને એટલે પીડે છે, એનું મનન ચિંતન નક્કી કરીને પાકું નથી કર્યું ને એટલે પીડે છે. બોલો, એટલે પીડે છે. નક્કી કરી નાખ કે આમ જ છો, તાકાત નથી વાસનાની. બોલો, મહારાજના મોટાના કોલ ઉપર આમ એટલે આમ જ, જેમ તમારી ભાઈએ, માસીએ, પપ્પાએ, મમ્મીએ કહી દીધું કે તારું નામ હર્ષદ, તો કેવી ઘેડ પડી ગઈ. આખી જિંદગી મારું બેઠું, એટલે માસીનો વિશ્વાસ, ભાઈનો વિશ્વાસ, પપ્પાનો વિશ્વાસ, મમ્મીનો વિશ્વાસ, પરંતુ એ વિશ્વાસ કેમ દ્રઢ થઈ ગયો? ચારેક બાજુથી બધાએ હર્ષદભાઈ, 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 ચારેક બાજુથી બધા એક હરખું ઠોકી દીધું. સમાજ જે પ્રકારનો છે, બધા એક હરખું કીધું. મોટી વાત અહીં શું છે? અમારા સંતોને એ નામ બદલાય ને, સાધુ થાય એટલે નામ બદલાય, એટલે તરત વ્યતિરેક સ્વામી, વ્યતિરેક સ્વામી, વ્યતિરેક સ્વામી, બધા વ્યતિરેક સ્વામી, વ્યતિરેક, ચારે બાજુથી મારો જ વ્યતિરેક સ્વામીનો આવ્યો એટલે બોલો પૂર્વનું ભૂલી ગયો, વ્યતિરેક સ્વામી દ્રઢ થઈ ગયો. અહીં તકલીફ ક્યાં છે? તમે જ્યાં ઘેર જાઓ ને એટલે તરત એ પપ્પા, તરત કે એ મામા, એ મહા, એ કાકા, એ અંકલ, હોય મારા બાપ, હવે અમે અહીંયા એક જ અડધો કલાક પી પૂડી વગાડીએ. શું? કે તમને અનાદિમુક્ત કર્યા છે, અનાદિમુક્ત કર્યા છે, અનાદિમુક્ત કર્યા છે. હવે એ પી પૂડી ને પેલા બ્યુગલ, બોલો, આ પી પૂડી થઈ જાય છે ને પેલા શું છે? પેલા મોટા મોટા બ્યુગલ, પેલાના જેવું થયું છે.
કંસારા ની બિલાડી જેવું થાય છે. કહારો કેમ, કહારા, કંસારા, કંસારા લોકો હોય ને એ લોકોનો ધંધો શું હોય, પેલા ટચક ટચક પેલું માં પેલી મોટી તમે જો વાસણ બનાવતા હોય તો આ હથોડી લઈને ટચક 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 ટચક, હવે એ ધના ધન જ ચાલતું હોય, સમજ્યા. હવે એક બિલાડી એક પટેલના ઘરમાં બેસી ગઈ, તે દૂધ જોઈ ગયેલી. હવે દૂધની જોડે પટેલ બેઠેલા, બિલાડી આમ બેઠેલી સામે આમ તાકીને કે જો પટેલ આગા પાછા થાય કે દૂધ પી જવું, સમજ્યા. પેલા પટેલે આમ કરે, તાળી પાડે, લાકડી લીધી, અડાડે તો પેલી હલે જ નહીં. મારી બેટી જબરી છે બિલાડી, કે લે આટલું બધું કરું છું, એને છીછીચ કરું છું, આમ આમ કરું છું, લાકડી અડાડું છું, તો એને કઈ એને હળતી નથી મારી બેટી, બેહી રહીશ લે. ત્યારે તરત એમના ઘરવાળા બોલ્યા કે આ કહારાની બિલાડી લાગે છે, કંસારાની બિલાડી એટલે સમજ્યા. ધડાધડ જે અવાજ સહન કરીને જે બેઠી હોય એને આ કઈ અડે, છીછી ચડે, એને છીછી ચડે. એમ તમે લોકો ચારે બાજુથી કહારાની બિલાડી જેવા થઈ ગયા છો, એટલે અમારું તો છીછીચ જેવું થઈ જાય છે. શું થઈ જાય છે, પાછા તાળી પાડે છે, બોલો. આ અમારો અવાજ છે ને તમારું થી પહોંચતો જ નથી, છીછીચ થઈ જાય છે, તકલીફ એ છે. હા, અમારે આપણી એક સભામાં એક ભાઈ એક છોકરાને લઈને આવ્યા, તે નાનું 2-2.5 વર્ષનો છોકરો, તે રો રોજ કરે, એટલું બધું રોવે. પેલા આગળ જઈને પાછળ બેઠા, પાછળ જઈને તમે જુઓ તો ઘાંટા પાડી પડીને રોવે. એટલે કહ્યું, ભાઈ તમને અવાજ તમને નથી સંભળાતો, તમે તમે તમને અવાજ જ નથી લાગતો, તમે અમને આટલું બધું આમ હેડેક થઈ ગયું, ભાઈ સાહેબ લઈ જાવે ને. સ્વામી અમને કશું નથી. મેં કીધું, તમને આટલો મોટો અવાજ સાંભળીને ટેવાઈ ગયા છો, હવે અમારી પીપુડી તો તમે પીપુડી જ લાગે, લ્યો અમે ગમે એટલું તમને કહીએ તો પીપુડી જ લાગે, કારણ કે તમે એટલું બધું ટેવાઈ ગયા છો. ચારે બાજુથી એક જ દિશામાં તમને મહારાજે એને કયા શબ્દ કીધા ખબર પડી, આ મારા પપ્પા ને, આ મારી વાડી ને, આ મારી ગાડી ને, આ મારું ઘર ને, આ મારું નામ ને, આ મારું ઠામ ને, આ મારું કુટુંબ ને, આ મારું પરિવાર. પ્રથમના 70મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં એવું બોલ્યા છે કે આવા કુસંગીના શબ્દ સૌએ ભેગા થઈને ગાલી દીધા છે. કુસંગી ને ઓળખો છો તમે? આ કુસંગી તમે ઓળખો છો ને, મનાય છે કુસંગી? કુસંગી ને ઓળખો છો? પેલા તમે તમારા છોકરાઓને શું ગાલો છો? આજ ગાલો છો કે બીજું કઈ? તો આ બહુ દાડા સુધી આનો જયારે મહાવરો પડે, બહુ દિવસ સુધી, કે બસ આપણને કેવા કર્યા છે કે મૂરતી કેવી માળી છે તેનો ખ્યાલ કરો, શ્રી જે સર્વોપરી છે તેનું ધ્યાન ધરો, મૂરતી મહારાજને કેવા છે, મેં કેવી મૂર્તિ મળી. હવે મળી એટલે આપણે પાછું શું સમજીએ ખબર છે, સામે જ નજર જાય આપણી, મુક્તો હજુ એ આપણી રીત નથી. જ્યાં મળી શબ્દ આવે, જ્યાં મળ્યા શબ્દ આવે કે મળી મૂર્તિ, હા હા રે મળી મૂર્તિ, અતિ સુખકારી છે, આનંદ આનંદ ભારી. મુક્તો કારણ સત્સંગ છે, કારણ સત્સંગમાં જ્યાં મળ્યા શબ્દ આવે, જ્યાં મળી શબ્દ આવે, ત્યાં તરત જ આપણે સામે તરફ નજર નહીં કરવાની. મહારાજે એ હજુ આપણને પ્રત્યક્ષપણે નિશ્ચય ખરો, પરંતુ એ સામાન્ય અર્થ છે. પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે એ શ્રીજી મહારાજે માત્ર સામે છે ને, હું સામે બેઠો છું ને એ મારી સામે છે, અને વાઘાના શણગારના દર્શન કર્યા કરશું ત્યાંથી હજુ અનાદિની સ્થિતિનો ડગલું નહીં ભરાય. પણ એ મહારાજે કેવળ કૃપા કરીને જે સિંહાસનમાં મહારાજ બિરાજે છે, એમણે જ મારી ઉપર અનહદ કૃપા કરીને મને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને, અનાદિમુક્ત કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. અને એવી રીતે જ્યારે એકમેકપણું થાય, જ્યારે મળી શબ્દ આવે, ત્યારે આપણે કહીએ જ કાયમ આ હાથમાં માળા છે એમ નહીં સમજવાનું, એમ મળી એમ નહીં, આ પુસ્તક મને મળ્યું છે એ રીતે નહીં સમજવાનું. આપણે શું સમજવાનું? મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. એવી રીતે જ્યારે મહારાજની સાથે એકમેકપણું થાય, એવી રીતે મળી શબ્દ શબ્દ આવતાની સાથે આ વિચાર કરવાનો, આ નિરુત્થાનપણે નિશ્ચય, પોતાના સ્વરૂપનો નિરુત્થાનપણે નિશ્ચય કેમ કરવો એનો આ વિચાર છે. જ્યારે જ્યારે આપણને કોઈ અહંગ્રંથિ દ્રઢ કરાવે, એ પલાણા ભાઈ, એ ફરાણા ભાઈ, તરત વિચાર આવવો જોઈએ, એ ઉપરની નિષ્ઠા છે, એ દેહ ભાવ છે, એ અવર ભાવ છે, તે હું નથી.
હું મહારાજનો મુક્ત છું, મૂર્તિમાં છું, એ બસ મહારાજ જ છે. આ વિચારમાં આવતા શીખો, પ્રેક્ટિસ કરતા શીખો. મુક્તો, ઢાળ આ નેવાના પાણી મોભે ચડાવવાની વાત છે, પરંતુ અસંભવ નથી. બાપા બોલ્યા છે, બાપાશ્રીએ પહેલા ભાગની 167મી વાતમાં બાપાશ્રી બોલ્યા છે, આ જોગમાં કશું જ અશક્ય નથી, આ જોગમાં બધું જ સંભવ છે. માટે કરી લેજો, કરી લેજો, કરી લેજો. શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજે પ્રથમના 20મા વતનામૃતમાં કહ્યું કે એ દિવસે તમે પ્રયત્ન કર્યો અને ન થયો. મહારાજ મધના 33મામાં બોલ્યા છે, આ દેહે કરીને શું ન થાય, મહારાજના શબ્દો છે. અરે બાપાશ્રી બીજ બોલ્યા, કદાચ કોઈ દેહના દોષો દેખાય છે તો એને મરેલા સાપ જાણજો, પણ એ તમારે વિશે નથી. મરેલા સાપ છે એ તમને નડવાના નથી, એ તમારે વિશે ન માનશો. હું કામી છું, હું વાસનિક છું, હું દેહધારી છું, હું ફલાણો છું, હું ફલાણો છું, આ ભૂલીને બસ મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે અને મૂર્તિમાં રહેતા શીખજો. આ વિચાર દ્રઢ કરજો, આવો સંપૂર્ણ વિશ્વાસ ઉર્ધરજો કે આવો સંપૂર્ણ વિશ્વાસ ઓર આવે ત્યારે મૂર્તિનું સુખ તેને પાવે, પામી આનંદ દાસાનો દાસ ગાવે જિજ્ઞાસુ શ્રીજે મળે મોક્ષ થાય. દિવ્ય કારણ સતસંગ માહી સુણો જિજ્ઞાસુ શ્રીજે મળે મોક્ષ થાય છે. કરે મુક્ત મોક્ષો ને સુણો જિજ્ઞાસુ શ્રીજે મળે મોક્ષ થાય છે. બસ આખી દુનિયા તૂટી જાય આપણને કહીને કદાચ, પણ દુનિયા મોટી કે મહારાજ મોટા, બસ કોણે કોલ આપ્યો છે આપણને એ વિચાર કરજો. દુનિયા કહે છે ખોટું છે, મહારાજે મોટાએ કીધું એ જ સાચું છે. બસ એ પરમ સત્યને સત્ય કરીને માનજો. પ્રથમનું 16મું વચનામૃત એમાં મહારાજે આ કહ્યું છે. મહારાજ કે ભગવાનને સંત એમ કે તું દેહ નથી, ઇન્દ્રિયો અંતકરણ તારે વિશે નથી, દેહથી જુદો તું આત્મા છું, તને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ વાતમાં અતિશય વિશ્વાસ છે સહિત પરમ સત્ય કરીને માનવું, આ જ સત્સંગનું ફળ છે. મુક્તો બસ પરમ સત્ય કરીને માનજો, આ હકીકત છે, આ જ હકીકત છે, આ જ વાસ્તવિકતા છે. આ જે દેખાય છે ને લોકોએ ઠોકી બેડ્યું છે વાસ્તવિકતા નથી, એ આપણું માત્ર ફરી ફરી કહું છું, હોનું એ હોનું જ છે. વિષ્ટામાં પડી ગઈ છે સોનાની લગડી, એણે કરીને હો એ વિષ્ટા થઈ જતી નથી. એ 50 વર્ષથી પડી રહે ને તો એ વિષ્ટા નથી, એ હોનું જ છે. એમ તમને અત્યારે કેટલાથી આવરભાવમાં તરી ચાલી 50 વર્ષથી વિષ્ટાની વચ્ચે પડ્યું છે, પણ હોનું જ છે. બસ અનાધિકાળથી હું મૂર્તિવાદ છું, 2 વર્ષથી ને 5 વર્ષથી નહીં. બાપાને વૃંદાવન સ્વામીની પહેલી જ વાતમાં વાત આવે છે. વૃંદાવન સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી અનાદિ એટલે શું, અનાદિ મુક્ત કહે છે તો અનાદિ મુક્ત એટલે શું, અનાદિ એટલે શું? ત્યારે સદગુરુએ અદ્ભુત અર્થ કર્યો છે, સ્વામી કે જ્યારથી મુક્ત કરીને મહારાજ જ્યારે મૂર્તિમાં રાખ્યા છે ત્યારે એને રહેનારને એમ નથી થતું કે હું કાલે આમ હતો ને આજે આમ થયો, હું અનાદિકાળથી મૂર્તિમાં જ છું. બસ હું જન્મ્યો નથી ને હું દેહ મૂક્યો નથી, હું પટેલ પણ નથી ને હું બ્રાહ્મણ પણ નથી. મારો જન્મદિવસ ને બધું દેહને ધારીને હોય, આપણે જે મહારાજ જન્મતા થકા જન્મા છે એ મુક્ત પણ જન્મતા થકા જન્મા છે. જે મહારાજને કોઈ આલોકના અવરભાવને ભાવ નથી એમ આપણે વિશે પણ અવરભાવ નથી. મહારાજની નાત જાત નથી એમ મારે વિશે પણ નાત જાત નથી. મહારાજને વિશે જે માઇક ભાવ કોઈ નથી, અવરભાવનો કોઈ ભાવ નથી, મારે વિશે પણ કોઈ ભાવ નથી. મુક્તો મહારાજમાંથી કાંટો કાઢો, માયારૂપી કાંટો કાઢો. શાના માટે કાઢવાનો? આપણો દેહ ભાવરૂપી કાંટો કાઢવા માટે કાઢવાનો. નહીં તો અહીંયાથી કાંટો કાઢ્યો, અહીંથી નહીં કાઢીએ તો નહીં ચાલે. આ બંને કાંટા એક કાંઠ હારે કાઢતા શીખો કે મહારાજ દિવ્ય છે, મોટા પુરુષ દિવ્ય છે, મને દિવ્ય કર્યો છે અને અહીં બેઠેલા સર્વે મહારાજના મુક્તો છે. આ ભાવ એનું નામ જ મહાત્મ્યનો વિચાર, આ ભાવ એનું નામ જ પરભાવનો વિચાર, આ વિચાર એનું નામ જ કારણ સત્સંગ અને આનું નામ જ અનાદિની સ્થિતિ પામ્યાનો ઉપાય. મુક્તો એક એક ડગલું તો આગળ વધુ દેવા વધતું જવાશે. મુક્તો કારણ સત્સંગીને અનાદિમુક્તને વાસના હોય એને અનાદિમુક્તને વાસના પીડે, અરે વાતમાં શું માલ છે. મુક્તો અનાદિમુક્તને કામ વાસના હોય, અનાદિમુક્તને લોભાદિક શત્રુ હોય, અનાદિમુક્તને ક્રોધાદિક સ્વભાવ હોય. મુક્તો પરંતુ અનાદિ કર્યા છે, અનાદિ થાવ. અનાદિ કર્યા છે, અનાદિ થાવ. અને એટલે કીર્તનમાં લખ્યું છે, કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા રહેતા શીખો રે
કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા રહેતા શિખોરે રસમસ કરીને રાખી લીધા છે રસમસ કરી રાખી લીધા છે ઉમદના ધીરે કૃપા કરીને રહેતા શિખોરે અરે રાખ્યા છે હવે રહેતા શીખો અત્યારે પેલા નાના છોકરાને છે એમ ચાલતા તો આવડે છે પણ તો પેલી ચાલન ગાડી આપવી પડે ને નાના હતા ને તમે પેલી લાકડાની આવતી ખબર છે ચાલન ગાડી પકડાવે ને પછી એના ટેકે ટેકે ચલવે એમ આ તારા ચાલન ગાડી આપે છે આપણને મહારાજ એના ટેકે હાલો એવા કીર્તનો આપ્યા બોલતા રહો એનો ટેકો લ્યો એની એને ટેકે ટેકે ચાલો અને બસ મને કેવો કર્યો છે કોણ મિલા હૈ ઓર કૈસા કિયા હૈ બસ નિરુત્થાન પણ નક્કી કરી નાખો દેહ ધારી તે હું નથી દેહ તે હું નથી પટેલ તે હું નથી દેહ ભાવના દેહના ભાવો તે મારે વિશે નથી બસ મહારાજ સૂર્ય ફરે ચંદ્ર ફરે અનંત કોટી બ્રહ્માંડ ફરે પણ મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે રાખ્યો છે રાખ્યો છે લોકો કહે છે આખી દુનિયા ખોટી અરે ખોટી એક મહારાજ આચા એ જ આચા એ જ સત્ય સત્ય સત્યમાં સત્ય મહારાજ છે મોટા પુરુષ છે અને આશીર્વાદ કોઈ હાલી મવાલીનો નથી કોઈ જેનો તેનો નથી આ ભગવાન સ્વામિનારાયણનો છે એટલે આ તમે બધા ભેગા થઈને ઝુંબેશ કરીને તરત તમે આમ હાથમાં ઝંડા લઈને નીકળો અને આખું આટલું બધું સરઘસ લઈને નીકળો આવતી આવતી કાલથી તેલના ભાવ ઘટી જશે કદાચ તો હો જણા અરે લાખ માણસ ભેગા થઈને બોલે તો ઘટી જાય પણ મોદી સાહેબ ગમે ત્યાં ખૂણામાં મહારાષ્ટ્રમાં કે યુપીમાં કે ગમે ત્યાં જઈને બોલે ને બોલો ગામડામાં જઈને બોલે ને કે તેલના ભાવ આવતીકાલથી ઘટવાના છે બોલો બીજી મિનિટે ઘટવા માંડે સાચી વાત છે પહેલા કેમ કારણ કે કોઈ હાલી માવાલી નથી બોલ્યા એટલે એમ આપણને જાત અને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ કોઈ હાલી મવાલીના વેણ નથી એના આશીર્વાદ નથી મોટા પુરુષના આશીર્વાદ નથી એ મોટા પુરુષ આશીર્વાદ નો આપવાનું એમનું એમની એમની પાસે લાયસન્સ પણ નથી એ તો મૂર્તિમાં રહીને મૂર્તિનો સુખદ લે છે આ આશીર્વાદ આપવાનો ઇજારો કોની પાસે છે પહેલા એક સ્વયં શ્રીજી મહારાજ પાસે છે અને એટલે કહે છે છેલ્લું આપણે ફરી પાકું કરી નાખીએ કે નક્કી રાખ્યા છે તમને મોરદે માને કરે દેલા છે મુજ આકાર રે કે છે વાલો કોણ 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 કહે છે કીધું કોણ કહે છે વાલો કયા વાલાને ઓળખો છો તમે આ વાલો હા એ વાલાએ કીધું આ કોઈ હાલી મવાલીએ નથી કીધું કે નક્કી તમને મૂર્તિમાં રાખ્યા છે એટલે એનું મનાતું નથી અને ફૈયે કીધું તારું નામ ગિરીશ 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 મો બેટું ગિરીશ એવું બેહી ગયો અને વાલો કહે છે મનાતું નથી નક્કી છૂટકો જ નથી મુકતો આ કર્યા સિવાય ના માન્યા સિવાય વિશ્વાસ દ્રઢ કર્યા સિવાય છૂટકો જ નથી આ એના માટેની સભા છે અને આ પાકું નથી થતું એનું કારણ કલાક મહિને એક જ કલાક સાંભળીએ બે કલાક સાંભળીએ બાપજી પધારે ત્યારે એમના મુખે સાંભળીએ બાકી તો જય સ્વામિનારાયણ સંતો થોડી વાર બેહાડીએ સંભળાવે પછી ચારેય બાજુથી કુસંગ જ વળગે છે પરંતુ મુક્તો મોટા મોટા એ જે ગુણાયતાન સ્વામી ગોપાળન સ્વામી આપણા બાપાશ્રી પંદર દાડા મહિનો રાખીને આ વાત પાકી કરાવતા અને કરાવતા એટલે જીવસત્તાએ હા પડી જતી અને એટલે સ્થિતિ તરફ પ્રયાણ થતું એટલે આ તમને પ્રશ્ન પૂછું તમે જોજો આ પડદો હોય ને પડદાને હટાડવો હોય કોઈ કાપડનો પડદો કલ્ટેન હોય તો એને આમ કરો તો હટી જાય સમજાય હવે માટીની દિવાલ હોય તો ધક્કો મારો જ પડી જાય પણ હાડાચારનું પાર્ટીશન હોય થોડીક વાર લાગે હો આત આઠ જણા મંડન તો એ પડી જાય પણ નવની દિવાલ હોય તો થોડીક વાર લાગે પણ આરસીસીની 28ની દિવાલ હોય તો પહેલાં આરસીસીની હો કેવી દશા વગર કેટલી વાર લાગે એ ધક્કો મારે આખી આખા આટલા બધા ભેગા થઈને ધક્કો મારે તો પડે પહેલાં એમ આ દેહ ભાવ અનાદિકાળનો એટલો બધો દ્રઢ થઈ ગયેલો છે ચીનની દિવાલ જેવો થઈ ગયો છે અને એને ધક્કા મારી મારીને પાડવાનો છે કાઢવાનો છે દેહ ભાવને મારી નાખવાનો છે સમજ્યા માટે મુક્તો એ માયાનું કાર્ય બને ત્યાં સુધી બહાર મૂકીને આવજો કાં તો ઘેર મૂકીને આવજો ને કાં તો ગાડી મૂકીને આવજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં